સમાચારોમાં આગળ વાત કરીએ તો ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ જે છે તે વેગવંતી બની છે। મધ્ય ગુજરાતની તમામ બેઠકો જીતતા મંથનમાં છે તો મધ્ય ગુજરાતના હોદ્દેદારો સાથે પાટીલે બેઠક યોજી। પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નિવેદન, દાહોદ અને બનાસકાંઠામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન। 21 એપ્રિલે પ્રધાનમંત્રી આવશે એટલે કે દાહોદ આવશે સવારે, તો આ કાર્યક્રમની ભવ્ય કરવાનો કાર્યક્રમ જે છે તેની સંખ્યાની જવાબદારી છે તે ભાજપના કાર્યકરોને આપવામાં આવી છે। તો એ સાથે જે કાર્યકરોને એક્ટિવ કરી દો, સમય ઓછો છે તેવું પાટીલનું કહેવું છે। તો પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં 3 લાખ લોકો ઉમટ્યા, સાથે નિમિષાબેન 50,000 લોકોની જવાબદારી લીધી છે। તો ડિસેમ્બર સુધી દાહોદના કાર્યક્રમની ચર્ચા થવી જોઈએ। 22 એપ્રિલે બનાસકાંઠામાં મહિલા સંમેલન। તો આ સાથે જણાવીએ કે 21 એપ્રિલે પ્રધાનમંત્રી સવારે દાહોદ આવશે, આ સાથે જ જે સભાશે એને સંબોધશે। તો આ કાર્યક્રમને ભવ્યાથી ભવ્ય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સંખ્યાની જે જવાબદારી છે તે ભાજપના કાર્યકરોની છે, કાર્યકરોને એક્ટિવ કરી દો, સમય ઓછો છે તેવું સીઆર પાટીલનું કહેવું છે। આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તારીખ 21 એપ્રિલે ગુજરાતના પ્રવાસે છે અને આ ગુજરાતના પ્રવાસમાં એમનો પહેલો સવારનો પ્રવાસ સીધો એ કાર્યક્રમ દાવતમાં રાખવામાં આવ્યો છે। આદરણીય સાંસદ શ્રી જસવંતજીનો આગ્રહ હતો કે તમારા વિસ્તારની અંદર જે વિકાસના કામો થયા છે એનું લોકાર્પણ અને એનું ખાતમુહૂર્ત આ બધા જ કાર્યક્રમોનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથે શુભારંભ થાય, એના કારણે કેટલાક મહિનાઓથી આ કાર્યક્રમ લંબાતો હતો અને એમના વિનંતીને માન આપીને પ્રધાનમંત્રી મોદી સાહેબે 21 એપ્રિલ સવારના સમયે એ દાવત વધારવા માટેની મંજૂરી આપી છે। આપણે એમના માટે એમનો ખૂબ ખૂબ આભારી છીએ। મિત્રો, જ્યારે 4 રાજ્યોના ભવ્ય વિજય પ્રાપ્ત કરીને નરેન્દ્ર મોદી સાહેબ ઘણા સમય પછી એ દાવત તરફ આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ આવ્યા તો અમદાવાદમાં આપ સૌના સાથ અને સહકારથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું।